નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં બસની અપૂરતી સુવિધાને લઈ આપના ધારાસભ્ય ડેપો ઉપર હોબાળો મચાવ્યા બાદ એસટી વિભાગ હરકતમાં આવ્યું છે અને બંધ ટ્રીપ ફરીથી શરૂ કરવા કવાયત હાથ ધરી છે. નર્મદા જિલ્લાના 98% આદિવાસી વસ્તી ધરાવતા ડેડિયાપાડા વિસ્તારમાં નિયમિત બસો ન આવતી હોય વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું મોડું પડે છે. બીજા જીવન જરૂરી કામો માટે પણ જતા ગ્રામજનો માટે એસટીની સુવિધા નિયમિત બને તેવી લોકોની રજૂઆતો આવતા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઓચિંતી ડેડિયાપાડા એસટી ડેપોની મુલાકાત લીધી હતી. ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો, જે તમામ રૂટો ચાલુ કરવાની ધારાસભ્યએ સૂચના આપી હતી. આવનાર સમયમાં ટ્રાવેલ બજેટમાંથી ફાળવેલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં નહીં આવે અને બંધ રૂટ ફરી ચાલુ કરવામાં નહીં આવે તો મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે અંકલેશ્વર ડેપોએ જઈ ડેપો બંધ કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. આ અંગે ભરૂચ વિભાગીય નિયામક VS સવર્ણએ જણાવ્યું હતું કે 5 ટ્રીપો કોરોના સમયે ઓછી આવકના કારણે બંધ કરવામાં આવી હતી અને બાકીની ટ્રીપ શરૂ કરવામાં આવશે. કોરોના સમયમાં જે બંધ ટ્રીપ હતી એ પણ 2 દિવસમાં શરૂ કરવાની તેઓએ બાહેંધરી આપી હતી.